તને શું લાગે છે, આ ખૂની પકડાશે ક્યારે? કેમ છો દોસ્તો, 2024ની શરૂઆતથી જ અવનવા વિષયો પર ગુજરાતી ફિલ્મો આવી રહી છે. કઈ સફળ થઈ કે નિષ્ફળ તેની ચર્ચા કરવાને બદલે અલગ અલગ વિષયો પર મેકર્સ હવે ફિલ્મ બનાવી રહ્યા છે, જેના માટે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વધાવી તો લેવી જોઈએ. આજે જે ફિલ્મની વાત કરવાની છે તેનું નામ છે યા દેવી સર્વભૂતેશુ. આ ફિલ્મનું ટ્રેલર રજૂ થઈ ગયું છે. જો કે ભાગ્યે જ દર્શકોને આ ફિલ્મ વિશે કે ટ્રેલર વિશે જાણકારી હશે. તો તમે હજુ આ ફિલ્મનું નામ ન સાંભળ્યું હોય કે ટ્રેલર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. યા દેવી સર્વભૂતેશુ ફિલ્મના લગભગ 2.5 મિનિટના ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરીનો અંદાજો આવવો થોડો મુશ્કેલ છે. કેમ કે ટ્રેલરમાં દેવિકા નામની છોકરી, જે ક્રિમિનલ સાયકોલોજીની સ્ટુડન્ટ છે અને તે ઘણા બધા ખૂન કરતી પણ દેખાય છે, પોલીસ તપાસ ચાલી રહી છે જેમાં ખૂની પોતાના આગલા ખૂનની કડી મૂકતો રહે છે. એટલે કે પોલીસ એક સિરિયલ કિલરની શોધમાં છે અને તે કોણ છે તે તો દર્શકો સમજી જ ગયા છે. દેવિકા આ દરેક ખૂન કેમ કરી રહી છે તે કદાચ ટ્રેલર પરથી ખ્યાલ નહીં આવે, પરંતુ ફિલ્મનું જે સિનોપ્સિસ છે તે પ્રમાણે દેવિકાના જન્મ પહેલા તેની માતા સાથે કોઈ એવી ઘટના બનેલી જેને કારણે દેવિકાને જન્મ આપવાની સાથે જ તે કોમામાં સરી પડેલી. દેવિકા 22 વર્ષની થાય છે ત્યારે તેના એક પાડોશી તેને માતાની એક ચિઠ્ઠી આપે છે, જે વાંચ્યા બાદ દેવિકા ખૂન કરવાનું શરૂ કરે છે. તે લગભગ બધા જ ખૂન કરી નાખે છે. તે પછી તેની માતા કોમામાંથી બહાર આવે છે અને તેને જણાવે છે કે તેણે આવી કોઈ ચિઠ્ઠી લખી જ ન હતી. બસ ત્યારબાદ રહસ્યોના પડદા ખુલવા શરૂ થાય છે, જે આપણને ફિલ્મમાં જોવા મળવાના છે. આ ફિલ્મના ટ્રેલર પરથી પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક લાગી રહી છે અને મોટાભાગના કલાકારો એટલા જાણીતા નથી. છતાં ફિલ્મનો જે વિષય અને કથાવસ્તુ છે તેમાં જો પ્રોપર ધ્યાન અપાયું હશે તો આ ફિલ્મ ચોક્કસ ધ્યાન ખેંચવામાં સફળ રહેશે. આ ટાઈપની મર્ડર ફિલ્મ ગુજરાતીમાં ખૂબ ઓછી બની હોવાથી આ ફિલ્મ શું નવી વાર્તા બતાવશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આરવ પટેલ અને પ્રિન્સ પટેલના પ્રોડક્શનમાં બનેલ આ ફિલ્મની સ્ટોરી લખવાની સાથે ડિરેક્શન કર્યું છે અમિત રૂધાનીએ. કવિશા સંઘવી, નિસર્ગ ત્રિવેદી, મુકેશ રાવ, કિનલ નાયક, ચિલકા પ્રીત, પરમેશ્વર સિરસિરકર, અતુલ લાખાણી અને બીજા ઘણા કલાકારો આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ ગુજરાતી ફિલ્મ 22 માર્ચના રોજ થિયેટરમાં રજૂ થવાની છે. તમે આ ફિલ્મનું ટ્રેલર જોઈ લીધું હોય તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.